हेलो फ्रेंड्स, केम छो બધા? મજામાં? હું કિશન ઠુમર, વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેમનો આજે છેલ્લો લેક્ચર છે. એટલે કે ચેપ્ટર નંબર 4 નો આજનો આ છેલ્લો લેક્ચર કે જેની અંદર આપણે જે ટેક્સ્ટ બુક ના જે સ્વાધ્યાય છે મિત્રો, તે આજે પૂર્ણ કરશું. બરોબર છે? આજના દિવસે આપણે જે ત્રણ એક્ઝામ્પલો બાકી રાખ્યા હતા કે સ્વાધ્યાય 4.4 ના ત્રણ ક્વેશ્ચન નંબર 2 આસો 2 તો આપણે લાસ્ટ વિડિયોમાં જોયું, તો 3 4 અને 5 આજના વિડિયોની અંદર જોવાના છીએ. સ્વાધ્યાય 4.4 ની અંદર મેઇન વસ્તુ છે બીજનું સ્વરૂપ, તો તે વિડિયો મિત્રો જોઈ લેજો એકવાર. આગલો જે લેક્ચર નંબર 14 છે તે એકવાર પરફેક્ટ જોઈ લેજો અને પછી તમને આ વિડિયો સમજાશે વ્યવસ્થિત રીતે. કારણ કે આમાં પણ આપણે જે કુટ પ્રશ્નો આપેલા છે તેમના સમીકરણ બનાવી અને નક્કી કરવાનું છે કે આ વસ્તુ પોસિબલ છે કે નહીં. આપણે કુટ પ્રશ્નોમાં જ કીધેલું હશે અલગ અલગ વસ્તુ કે આ પોસિબલ થાય છે કે નહીં નક્કી કરવું. તેના માટે આપણે બીજનું સ્વરૂપ મેળવવું પડે. બીજનું સ્વરૂપ કેવી રીતના મેળવવું, એટલે કે વિવેચક કેવી રીતના મેળવવો. બરોબર છે? વિવેચક કોને કહેવાય? તો કે ડી બરાબર બી સ્કેર માઇનસ 4AC, તેને આપણે વિવેચક કહીએ છીએ. તે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. બરોબર છે? તો મિત્રો, એ તમે પ્રોપરલી સમજી ગયા હોય તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. કારણ કે આજનો જે વિડીયો છે મિત્રો, તેના આધારિત જ છે. પણ કુટ પ્રશ્નો છે અહીંયા, ફેર એટલો છે. ત્યાં તમને ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ આપેલું હતું, અહીંયા આપણે કુટ પ્રશ્નો આપેલા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. બરોબર છે? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા એ તમને આ જે સમીકરણ છે મિત્રો, એ તમને આવડતું હોવું જોઈએ. એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં બી સ્કેર માઇનસ 4AC છેદમાં 2A. બરોબર છે? આ ફોર્મ્યુલા આધારિત જ આપણે આખે આખું મતલબ કે વિડીયો છે લેક્ચર નંબર 15 અને આજનો આ છેલ્લો લેક્ચર આ ચેપ્ટર માટેનો. વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની, તો લખેલું છે શું તેની જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, જેમની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાળી બનાવી શકે છે. શક્ય છે ટૂંકમાં. બરોબર? એ પ્રશ્ન એવું લખેલું છે, શક્ય છે. જો તમારો ઉત્તર હા માં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. સિમ્પલ છે. બરોબર છે? કુટ પ્રશ્નો વ્યવસ્થિત સમજવાનો છે. અહીં તમને પહોળાઈ ઉપર આધારિત છે. કોણ? તો કે લંબાઈ. વાક્ય એવું કીધેલું છે, લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. બરોબર? તો ધારી લે, સુધારો કે લંબચોરસની પહોળાઈ. સૌથી પહેલા આપણે આવી રીતના કુટ પ્રશ્નો આધારિત હોય, જ્યારે ક્વેશ્ચન કોઈ આપેલો હોય તો આપણે સૌથી પહેલા શું કરી, ધારણા કરીને દ્વિઘાત સમીકરણ બનાવવાનું હોય. દ્વિઘાત સમીકરણ બની જાય પછી આપણે નક્કી કરવાનું છે કે આ શક્ય છે કે નહીં. એના માટે આપણે બીજનું સ્વરૂપ નક્કી કરશું. હો, બીજનું સ્વરૂપ ઋણમાં આવે તો ના પાડી દેવાની, ભાઈ શક્ય નથી. હો, આપણે જોઈએ પહોળાઈ આટલી છે તો લંબાઈ કેટલી થશે મિત્રો? તેથી લંબાઈ કેટલી થશે? તો કે પહોળાઈ થી બમણી. હવે ડાયરેક્ટ આપણને કીધું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ લખીએ. કોનું? તો કે લંબચોરસનું. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો કે 800 મીટર સ્ક્વેર. બરાબર? કેવી રીતના મળે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ કેટલી છે મિત્રો? 2x છે અને પહોળાઈ કેટલી છે? x છે. અહીંયા મિત્રો ડાયરેક્ટ સોલ્યુશન જ થઈ જશે, અહીંયા કઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ વર્ગ થઈ જશે. આ બે વડે ભાગી નાખશું એટલે 400 થઈ જશે. 400 આપણે આ બાજુ લ્યો તોય ભલે અને આ નહીં રાખશો તોય ભલે, અહીંયા ડાયરેક્ટ બીજ આપણને એક્સ ની કિંમત મળે જ છે. એક્સ ની કિંમત ના મળતી હોય ત્યારે ટેન્શન હોય, તો અહીંયા એક્સ ની કિંમત ડાયરેક્ટ મળે છે મિત્રો. એક્સ બરાબર કેટલા થશે? પ્લસ ઓર માઇનસ 20. 400 છે એ કોનો વર્ગ છે? તો કે માઇનસ 20 નો વર્ગ છે અને પ્લસ 20 નો વર્ગ છે. એટલે એક્સ બરાબર કેટલા આવશે? 20. શું કામ? કારણ કે એક્સ બરાબર માઇનસ 20 શક્ય નથી. પહોળાઈ કોઈ દી માઇનસમાં હોય નહીં, શક્ય નથી. રેડી? તો પહોળાઈ કેટલી થઈ મિત્રો? પહોળાઈ છે આંબાવાળી, બનવી શક્ય છે. જો કે અહીંયા આપણે ચેક કરવા જરૂર ના પડી, કારણ કે ડાયરેક્ટ પડી ગયું. જો ચેક કરવું હોય તો તમે કરી શકો છો. 400 આ બાજુ લઈ લ્યો, પછી વિવેચક ગોતી લ્યો. વિવેચક ઉપરથી તમને ખબર પડશે કે આંબાવાળી બનાવી શક્ય છે કે નહીં. આપણને ડાયરેક્ટલી ખબર પડી ગઈ છે તો બનાવી શક્ય છે. અને પહોળાઈ કેટલી છે મિત્રો? 20 છે. તો લંબાઈ કેટલી રાખશું? 2x છે ને, 2x, 2 ઇન્ટુ એક્સ. એક્સ ની કિંમત કેટલી મળી? તો કે 20. તો અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 40 મીટર. પહોળાઈ 20 મીટર અને લંબાઈ 40 મીટર. રેડી? તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો. લંબાઈ અને પહોળાઈ મેળવવાની કીધી હતી તો એ મળી ગઈ, જે પ્રમાણે આપણને ડેટા આપેલા છે એ પ્રમાણે. નેક્સ્ટ જોઈએ ભાઈ, ક્વેશ્ચન નંબર 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો. મિત્રો આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમારે ખાસ
क्वेश्चन ने व्यवस्थित समझवानो छे। आ त्रीजा चेप्टर नी अंदर पण आवुं आवे अने चौथा चेप्टर में पण आ प्रकारना क्वेश्चन आवी सके, तो खास ध्यान आपजो। बे मित्रोनी वात थई छे, उंमरनो सरवाळो 20 वर्ष छे, बे मित्रो छे, पहेलो मित्र अने बीजो मित्र, बेनी उंमरनो सरवाळो 20 वर्ष छे हालनी उंमर। चार वर्ष पहला तेमनी उंमरनो गुणाकार वर्षमां 48 हतो। चार वर्ष पहेलानी वात करो, बे जे मित्रो छे, बेनी चार वर्ष पहेलानी उंमरनो जे गुणाकार छे मित्रो, ए केटला छे? 48 छे। वाक्य व्यवस्थित समझजो तो ज तमे इक्वेशन बनावी शकशो, समीकरण तो ज बनशे। हो आ परिस्थिति शक्य छे, जो आ होय तो तेमनी हालनी उंमर मेळवो, अत्यारनी उंमर मेळवानी छे। परिस्थिति आ नक्की करवा माटे आपणे पहेला मित्रनी उंमर ધારી લેશું। ધારો કે એક મિત્રની ઉંમર કેટલી લઈ લેશું? એક મિત્રની ઉંમર બરાબર 1 વર્ષ, આ હાલની ઉંમર આપણે ધારણા કરી છે, બરાબર છે? તેથી બીજા મિત્રની ઉંમર ઓટોમેટિક થઈ જશે। બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જશે? ટોટલ બેની ઉંમરનો સરવાળો, બેની હાલની ઉંમરનો સરવાળો 20 વર્ષ આપેલી છે, કેટલી? 20 વર્ષ, બરોબર। તો એકની x હોય તો બીજાની કેટલી હોય? 20 - x, બરોબર। કારણ કે બેની ઉંમર અહીં જોઈ લે, આપણે જો સમજાવું તમને, આ પહેલો મિત્ર છે, આ બીજો મિત્ર છે, બેની ઉંમરનો સરવાળો કેટલો છે? 20 છે। હવે આ x હોય તો આને મેળવવા માટે શું કરવું પડશે? આ પ્લસ x છે એ સામે જાય તો 20 - x થશે। બીજા મિત્રની ઉંમર કેટલી થઈ? તો કે 20 - x, રેડી। હવે આપણે ઉંમરનો ગુણાકાર વર્ષમાં આપેલો છે 48, ક્યારે? તો કે 4 વર્ષ પહેલા। 4 વર્ષ પહેલાની વાત કરવાની છે, બરાબર। 4 વર્ષની પહેલાની વાત કરીએ આપણે, તો પહેલા મિત્રની ઉંમર કેટલી થશે? 4 વર્ષ પહેલા। વિડીયોને લાઈક કરતા રહેજો ભાઈ, નો કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો પહેલા, અને પછી આગળ વધીએ। 4 વર્ષ પહેલાની વાત કરીએ તો 4 વર્ષ પહેલા પહેલા મિત્ર એટલે કે પ્રથમ મિત્રની આપણે વાત કરી, એટલે મિત્ર નંબર 1, પ્રથમ મિત્રની ઉંમર કેટલી થઈ જશે? તો અત્યારે x છે તો 4 વર્ષ પહેલા કેટલી હોય? તો કે x - 4 હોય। તો બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જાય? ઓટોમેટિક બીજા મિત્રની ઉંમર ઓટોમેટિક કેટલી થઈ જશે? અત્યારે 20 - x છે તો 4 વર્ષ પહેલા 16 - x હોય। 20 માંથી 4 બાદ કરી નાખો, બરાબર, એટલે 16 - x હોય। આ બે ની ઉંમરનો ગુણાકાર કેટલો હોય? પછી 48, વળી 4 વર્ષ પહેલાનું જ વાક્ય છે, બંને ની ઉંમરનો ગુણાકાર કેટલો છે? તો કે 48 છે, રેડી। 4 વર્ષ પહેલાની બંનેની ઉંમર આ છે, અહીં લખી નાખશું કૌંસમાં x - 4। તો ભાઈ અહીંયા તમને જે દ્વિઘાત સમીકરણ આપેલા હોય કુટ પ્રશ્ન ઉપરથી, એમને દ્વિઘાત સમીકરણ કઈ રીતના બનાવવું, તો એ પણ અહીંયા રિવિઝન થાય છે, રેડી। એટલે આ ખાસ ધ્યાન આપજો, દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ આપવું, મતલબ કે આવી રીતના ડેટા આપેલા હોય અને આપણે દ્વિઘાત સમીકરણ બનાવવા માટે સાદુરૂપ આપવું પડે, તો એ સાદુરૂપ જોજો ભાઈ। આ બંને કિંમત છે એમને આપણે આ કૌંસ સાથે ગુણાવશો એટલે કૌંસ છોડશે, x ને 16 સાથે ગુણાવશો એટલે 16x થશે, અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે, x ગુણ્યા x એટલે x વર્ગ થશે, રેડી। દ્વિઘાત સમીકરણ બંને પછી જ આપણે આગળની કાર્યવાહી કરી શકીએ। માઇનસ પ્લસ માઇનસ 16 ચોક 64 થશે, માઇનસ માઇનસ પ્લસ એટલે કે આ 4x થઈ જશે અને બરાબર 48, રેડી। x વર્ગ વાળું પદ છે એ માઇનસમાં છે, 16x વત્તા 4x એટલે 20x થશે, અને માઇનસ 64 અને 48 આ બાજુ લઈ લેશું બરાબર 0, રેડી। વ્યવસ્થિત આપણે સાદુરૂપ આપી દે, હજી અચળ પદ આપણે જોઈએ તો હિસાબ કરવાનો બાકી છે। માઇનસ માઇનસ નો સરવાળો થશે એટલે કે બે નિશાની માઇનસમાં છે એટલે સરવાળો થશે, મોટા ડી સાઇન આવશે, 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 6 ને 4 10 ને 11 બરાબર 0। બધામાંથી માઇનસ કોમન કાઢી નાખી એટલે કે માઇનસ વડે ગુણતા આ પ્લસ થઈ જશે, આ આપણું ફાઇનલી દ્વિઘાત સમીકરણ બને છે અહીંયા, રેડી। આ દ્વિઘાત સમીકરણ બની ગયું, પણ આ જે માહિતી છે એ સાચી છે કે નહીં નક્કી કરવા માટે આપણે શું કરશું મિત્રો? વિવેચકનો ઉપયોગ કરશું, એનો વિવેચકનો। વિવેચક કેવી રીતના મેળવવો ઓલરેડી આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું, હજી પાછું કહું છું ભાઈ કે તમે જે તે વસ્તુ જોયેલી ના હોય, વિવેચક કેવી રીતના મેળવવો, બરોબર છે, તેના ઉપરથી બીજના સ્વરૂપ કેવી રીતના નક્કી થાય એ ખબર ના હોય તો એકવાર વિડીયો જોઈ લેજો ભાઈ, બરોબર છે। પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને મદદથી તમારે ગોતવાની પણ જરૂર નહીં પડે, તો ત્યાં ક્લિક કરી એકવાર તમે વિવેચક કેવી રીતના ગોતો તે પણ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે। સૌથી પહેલા આપણે આ જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એના ઉપરથી એ બી અને સી ની કિંમત ગોતી લેશું, રેડી। એ કેટલા છે મિત્રો? એક્સ વર્ગ નો સહગુણક 1 છે, બી એટલે એક્સ નો સહગુણક કેટલા છે? તો કે માઇનસ 20, અને સી કેટલા છે મિત્રો? 112, રેડી। હવે વિવેચકનું સૂત્ર ડી બરાબર
बी स्क्वेर माइनस फोर रहेशे। आना ऊपरथी ज आपणे नक्की करीए छीए बी केटलो छे मित्रो माइनस वीस तेमनो स्क्वेर माइनस चार ए एटले एक छे अने सी एटले एक सौ बार। रेडी माइनस नो स्क्वेर प्लस थाय अने वीस नो स्क्वेर केटलो थाय मित्रो चार सौ थाय। माइनस एक सौ बार गुणिया चार करवानो छे बार चौक अड़तालीस ने सौ गुणिया चार एटले चार सौ अड़तालीस थशे केटला थशे मित्रो चार सौ अड़तालीस। चार सौ माथी अड़तालीस बात करशो एटले माइनस अड़तालीस आवशे लेस देन जीरो नेगेटिव मां आव्यु। विवेचकनुं किंमत जे छे मित्रो ए ऋण आवी એટલે બીજ વાસ્તવિક મળશે નહીં બીજ વાસ્તવિક નહીં મળે એટલા માટે આપણે કહી દેશું ભાઈ આ જે પરિસ્થિતિ છે તે શક્ય નથી તેથી આપેલ પરિસ્થિતિ જે આપેલી છે ભાઈ બે ઉંમરનો સરવાળો બરાબર એ આપણે શક્ય આપેલ પરિસ્થિતિ શક્ય નથી આવું લખી શકીએ શું કામ માઇનસમાં આવ્યું એટલે કે બીજ જે એ વાસ્તવિક ના હોય બરાબર છે વાસ્તવિક ના હોય એટલા માટે પરિસ્થિતિ શક્ય નથી। તો મિત્રો આઈડિયા આવી ગયો છે મેઈન વસ્તુ આ છે આ તો તમને અલગથી પણ પૂછાઈ શકે કોઈ ડેટા આપેલો હોય દ્વિઘાત સમીકરણ બનાવવાનું પણ આ દ્વિઘાત સમીકરણના અત્યારે અવયવ છે એ વાસ્તવિક મળતા નથી તમારા સિલેબસ આધારિત એટલા માટે આપણે લખી નાખ્યું કે આ પરિસ્થિતિ શક્ય નથી। નેક્સ્ટ જોઈએ ભાઈ ક્વેશ્ચન નંબર ચાર કમ્પ્લીટ થયો પાંચમો દાખલો જોઈએ ભાઈ છેલ્લો દાખલો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર નો આ છેલ્લો દાખલો છે તો મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપી દેજો એકવાર સૌથી પહેલા કીધેલું છે જેની પરિમિતિ એસી મીટર અને ક્ષેત્રફળ ચારસો મીટર સ્ક્વેર હોય તેવા લંબચોરસ બગીચા બનાવવો શક્ય છે પરિમિતિ અને ક્ષેત્રફળ આપેલું છે જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ તમને ખબર જ હશે અને ના ખબર હોય તો ધ્યાન આપજો ભાઈ પરિમિતિ આ ધારો કે આ એક્સ હોય અને આ વાય હોય પહોળાઈ બરોબર છે લંબાઈ એક્સ છે પહોળાઈ વાય છે તો આ જે અંદરનો ભાગ છે એને ક્ષેત્રફળ કહેવાય કેવી રીતે મળે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈથી મળે અને પરિમિતિ મેળવવી હોય તો ચારે બાજુનો સરવાળો કરશું આ એક્સ છે તો આઈ એક્સ થશે અને આ વાય છે તો આઈ વાય થશે બરોબર છે એટલે કે બે વખત એક્સ આવે છે બે વખત વાય આવે છે સરવાળામાં બે કોમન કાઢ નાખશો એટલે એક્સ પ્લસ વાય એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ એને ગુણ્યા બે થશે પરિમિતિ બરોબર છે તો આ ડેટા જે પ્રમાણે આપેલા છે તે લખી નાખશું મિત્રો લંબાઈ અને પહોળાઈ આપણે ધારી લેશું એ પછીની વાત છે પેલા અહીં લખી નાખી લંબચોરસની પરિમિતિ આપેલી છે પરિમિતિ કેટલી છે તો એસી આપેલી છે કેવી રીતના મળે તો કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કેટલા છે મિત્રો એસી બે વડે ભાગી નાખશો એટલે શું મળશે મિત્રો લંબાઈ વત્તા પહોળાઈ કેટલી થશે તો કે ચાલીસ થશે બરોબર લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે બેનો સરવાળો આપણને ચાલીસ આપ્યો છે માની લો કે લંબાઈ એક્સ હોય લંબાઈ એક્સ હોય અને આપણે આને વાય કહી દઈએ પહોળાઈને બરોબર એક્સ પ્લસ વાય બેનો સરવાળો આપ્યો હોય અત્યારે આને એમ રાખી નેક્સ્ટ જોઈએ ક્ષેત્રફળ આપેલું છે ક્ષેત્રફળ કઈ રીતે મળે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા છે તો કે ચારસો છે બરાબર હવે લંબાઈ આપણે એક્સ લીધેલી છે અહીંયા આપણે વાય લીધેલો છે બરાબર કેટલા થઈ જશે મિત્રો ચારસો આના ઉપરથી તમે વાયને કરતા બનાવી શકો કેવી રીતના મળશે તો કે ચાલીસ અહીંયા છે અને એક્સ પ્લસમાં છે એ બરાબરની સામે જશે એટલે માઇનસ થઈ જશે એટલે માઇનસ એક્સ રેડી ચાલીસ માઇનસ એક્સ અહીંયા આપણે વાયની જગ્યાએ લખી નાખશું આ એક્સ ના એક્સ અહીંયા ચાલીસ માઇનસ એક્સ બરાબર ચારસો રેડી હવે સિમ્પ્લિફિકેશન કરી નાખવાનું શું કઈ રીતના તો કે એક્સ ની અંદર ગુણાવી દેશું એક્સ ગુણ્યા ચાલીસ એટલે ચાલીસ એક્સ પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ થશે ખાસ ધ્યાન રાખજો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ થાય અને બરાબર ચારસો આ બધું આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે એક્સ વર્ગ આ માઇનસ ચાલીસ એક્સ અને ચારસો તો પ્લસમાં હતા જ આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું છે મિત્રો આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ મિત્રો વિવેચકનો તો વિવેચક ગોતી લઈ સૌથી પહેલા આપણે એબીસી ગોતી લઈએ કેટલો છે મિત્રો એક એક્સ વર્ગનો સહગુણક એક છે બી કેટલો છે તો કે માઇનસ ચાલીસ અને સી કેટલા છે મિત્રો ચારસો રેડી હવે આને આધારિત આપણે શું કરશું તો કે ડી ગોતી લેશું ડી બરાબર શું સૂત્ર થાય મિત્રો બી બી સ્કેર માઇનસ ફોર એસી બી નો સ્કેર એટલે કે માઇનસ ચાલીસ નો સ્કેર માઇનસ ફોર એ કેટલા છે મિત્રો એક છે અને સી કેટલા છે તો કે ચારસો છે રેડી માઇનસ ચાર માઇનસ ચાર એટલે કે પ્લસ થઈ જશે વર્ગ કરશો એટલે ચાર નો વર્ગ સોળ અને મીંડાના ડબલ મીંડા એટલે ચાલીસ નો વર્ગ થઈ ગયો સોળસો પ્લસ માઇનસ માઇનસ ચાર ચોકે ચોકે સોળ અને પાછળ બે મીંડા શૂન્ય આવ્યો મિત્રો વિવેચક કેટલો આવ્યો શૂન્ય મતલબ આપેલ પરિસ્થિતિ શક્ય છે આપેલ પરિસ્થિતિ શક્ય છે જે બે બીજ મળવાના છે એ બે બીજ વાસ્તવિક મળવાના છે અને સમાન મળવાના છે રેડી તો આપણે ડાયરેક્ટલી મિત્રો આ ગોતવું હોય તો કેવી રીતના આપણે સૂત્ર યાદ રાખવાનું છે એક્સ બરાબર માઇનસ બી ના છેદમાં
फटाफट तमने आईडिया आवी जशे। माइनस बी नी किंमत केटली छे तो के माइनस चालीस छेदमा टू ए केटला छे मित्रों ए एक छे माइनस माइनस प्लस चालीस ना छेदमा बे एटले केटला थशे मित्रों वीस एटले एक्स बराबर केटला आव्या वीस आव्या एक्स बराबर वीस तो वाई बराबर केटला थशे मित्रों अहीं आपणे जोईए तो चालीस माइनस एक्स छे चालीस माइनस एक्स एटले के चालीस माइनस वीस बराबर शुं थशे तो के वीस रेडी तो लंबाई वीस थई गई पहोळाई वीस थई गई। आपेल जे परिस्थिति छे मित्रों ई प्रकारनो बगीचो बनावो शक्य छे अने बेनी लंबाई अने पहोळाई बे सरखी राखवी पड़शे एटले के 20 अने 20 राखो एटले तमे जे परिणामो एटले के जे डेटा आपेला छे एने आधारित तमे बगीचो बनावी शकशो। लंबचोरस शक्य नथी पण चोरस थशे। लंबचोरस तो कही ना शकाय कारण के x बराबर 20 छे अने y बराबर 20 छे रेडी एटले आपेल परिस्थिति शक्य छे तेना आधारित लंबाई 20 मळशे अने पहोळाई पण केटली मळशे मित्रों 20 मीटर रेडी। तो मित्रों अहीं आपणे क्वेश्चन नंबर 5 पण कम्प्लीट थई छे। नेक्स्ट जोईए तो अहीं आपणी थैंक यू नी स्लाइड आवी गई छे एनो मतलब एवो के आपणे आजनो सेशन पूर्ण करशुं। आजनो सेशन पूर्ण थता आपणे मित्रों ई कहेवानुं के चेप्टर नंबर 4 नी अंदर टोटल इक्वेशन ने आपणे स्टेप बाय स्टेप फॉलो कर्या एटले के स्टेप बाय स्टेप सरळताथी समजवानी ट्राय करी पूरेपूरी बराबर छे। आ चेप्टर बहु ज इम्पोर्टंट छे बराबर कारण के त्रीजु चेप्टर ने चौथु चेप्टर मित्रों एवं छे के जे भी मिक्स थवाना चांसेस होय पण चौथा चेप्टर ने जो तमे व्यवस्थित सरळताथी समजाओ होय तो एकदम आरामथी तमे सोल्व करी शको। मेन त्रण वस्तु जोवानी छे अवयवीकरण नी रीत पूर्ण वर्ग नी रीत अने द्विघात सूत्र बराबर छे। आ त्रण रीते आपणे कोई पण द्विघात समीकरण आपेलू होय तो तेमनो तमे उकेल मेळवी शको छो। बहु ज इम्पोर्टंट कंसेप्ट कही शकाय। तो मित्रों आखे आखू प्लेलिस्ट तमारा माटे रेडी छे तो तमे जोई शको छो। एक पण मार्क अपावाना चांस ना रहेवा जोईए कारण के तमे जे कंसेप्ट करशो मित्रों ए व्यवस्थित रीते तमे शीखी जाशो तो तमारे एक पण मार्क अपाशे नहीं। तो मित्रों अहीं आपणे आ वीडियो पूर्ण करशुं पण जो तमे चेनल पर पहली वार होय तो चेनल ने सब्सक्राइब करी दियो तमारा मित्रों ने वधुमां वधु शेर करो अने वीडियो ने लाइक तो करी दीधुं हशे तमे बराबर छे। आ विजन कॉम्पिटिटिव अमारी बीजी यूट्यूब चेनल छे के जेनी अंदर तमे तो जोड़ाई शको छो पण तमारा मित्रों पण जोड़ाई शके छे जे कॉम्पिटिटिव एक्जाम नी तैयारी करता होय तेवा प्रकारना विद्यार्थीओ माटेनी खास चेनल छे। तो तमारा ग्रुपमां कोई होय तो तमे शेर करी शको छो। आ सिवाय विजन डिजिटल एज्युकेशन नामनी त्रण सोशियल मीडिया छे इंस्टाग्राम टेलिग्राम अने फेसबुक तेमां पण जोड़ाव होय तो तेमनी लिंक तमने डिस्क्रिप्शनमां मळी जशे। प्ले स्टोर छे के जेनी अंदर आ प्रकारना लोगावाळी एक तमने एप्लिकेशन जोवा मळशे विजन डिजिटल एज्युकेशन के जेनी अंदर मित्रों हजारो प्लस एक्जामो अत्यारे अवेलेबल छे के जे तमे प्रिपेरेशन करेली होय कोई पण प्रकारनी एक्जाम नी तमे तैयारी करता होय एसएससी होय रेलवे होय एंजीनियरिंग होय मेडिकल होय जवाहर नवोदय नी तैयारी करता होय सैनिक स्कूल माटेनी तैयारी करता होय फॉरेन जावा माटे इंग्लिश नी तैयारी करता होय आवी प्रकारनी कोई पण एक्जाम नी तमे तैयारी करो छो साइडमां तो तमे जे तैयारी करी छे તેમાં તમારે એનાલિસિસ કરવું હોય કે આપણું પરફોર્મન્સ કેટલે પહોંચ્યું એટલે કે કેટલું જે આપણે શીખવાનું બાકી છે અને કેટલું આપણને આવડ્યું છે એ શીખવા માટે તમારે આ એક્ઝામ દેશો તો તમને ફાયદો થશે। એટલે કે મોક ટેસ્ટ અવેલેબલ છે કે જેમાં તમને આઈડિયા આવી શકશે કે તમારે કયા કન્સેપ્ટને જે રિક્વાયરમેન્ટ છે અને કયું કન્સેપ્ટ તમારું સ્ટ્રોંગ થઈ ગયું છે એના માટેની મોક ટેસ્ટ અવેલેબલ છે રેડી। તો એકવાર વિઝિટ કરો અને મોક ટેસ્ટ આપો અને આ વોટ્સઅપ નંબર છે મિત્રો 9993443 કે જેની અંદર તમને કોઈ પણ એજ્યુકેશન ક્વેરી હોય તો તમે શેર કરી શકો છો। તો મિત્રો અહીંયા આપણે આ સેશન પૂર્ણ કરી છે એટલે આ વિડીયો પૂર્ણ થયો ચેપ્ટર પણ પૂર્ણ થયું। નેક્સ્ટ લેક્ચરથી આપણે કંઈક નવા ચેપ્ટરની શરૂઆત કરશું ત્યાં સુધી મિત્રો વિડીયોને વિરામ કરીએ છીએ અને તમે પ્રેક્ટિસ કરો। થેન્ક યુ જય હિન્દ।